નમસ્તે વાલી મિત્રો, વાલા વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. ચલો હાથ જોડીને આંખો બંધ કરો, આપણે શ્લોક બોલીએ પહેલા. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા સુપ્રવસ્ત્રાવૃતા, યા વીણા વરડાંડ માંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિમીર, દેવૈ સદા વંદિતા, ક્ષમા પાતુ સરસ્વતી ભગવતી, નિઃશેષ જાયાપહા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો બાળકો, આંખો ખોલો હવે અને બોર્ડ સામે જુઓ. વિડીયોમાં બોર્ડ દેખાય છે ને? અને શું દેખાય છે બોર્ડમાં? ખબર પડી ગઈ કયો વિષય છે? ભાષાનો, હે ને? વિષય ભાષા. અને તમારું ધોરણ જુનિયર છે, આપણે બાલ વર્ગ જુનિયરમાં, હે ને? અને અહીંયા શું લખ્યું છે? મૂળાક્ષરો લખેલા છે. તો ચલો આજે શું કરવાનું? પહેલા આપણે મૂળાક્ષરો બોલીએ છીએ ને દર વખતે, એમ પેલા બોલી લઈએ. ક ક મ નો ક, ખ ખટારા નો ખ, ગ ગણપતિ નો ગ, ગ ઘર નો ગ, ચ ચકલી નો ચ, છ છત્રી નો છ, જ જલેબી નો જ, જ જબલા નો જ, ટ ટપાલી નો ટ, ઠ ઠળિયા નો ઠ, ડ ડમરુ નો ડ, ડ ડોલ નો ડ, અન ફેન નો અન, ત તલવાર નો ટ. કથી ત સુધી લખેલા મૂળાક્ષરો છે. આટલે સુધી તો આપણે શીખી ગયા છે. હવે ઠળિયાનો ઠ આજે ખૂટવાનો છે અને આ બધા તમારી ઓળખ માટે ને બોલવા માટે લખ્યા છે આજે, હે ને? પછી આપણે ઠળિયાનો ઠ ગૂંટીશું અને કથી ત સુધી લખીશું. પણ પહેલા આપણે આ પ્રશ્ન કરવાનો છે. જુઓ અહીંયા કઈ રીતે આ પ્રશ્નમાં શું કરવાનું છે, હું સૂચના વાંચું છું, તમે સાંભળજો. ખૂટતા મૂળાક્ષર લખો. આ મૂળાક્ષર એટલે આજ કહેવાય, આપણે આ મૂળાક્ષર કહેવાય અને અક્ષર પણ કહીએ, હે ને? તો આમાં જે આ ખાલી જગ્યા હોય, ખાનું ખાલી હોય અને આવી લીટી દોરેલી હોય, એમાં ખૂટતા મૂળાક્ષર લખવાના છે તમારે, હે ને? ખૂટતા મૂળાક્ષર લખવાના છે. તો જુઓ આપણે ક પછી શું લખીશું. જુઓ અહીંયા ક પછી અહીંયા ખટારાનો ખ આવશે, હે ને? લખીશું ને આમ. લીટી દોરેલી છે, ખાનું ખાલી છે, એમાં આપણે ખટારાનો ખ લખ્યો. હવે ક વર્ણનો ક, ખટારાનો ખ, ગણપતિનો ગ, પછી શું આવશે અહીંયા? તો આપણે આ લાઇનમાં જોઈ લેવાનું, હે ને? આપણે કકોટી જાન કાકા મમ્મી લખાવતા હશે તમને નોટબુકમાં બોલવા માટે, તો એમાં આપણે જોઈ લેવાનું. ગણપતિના ગ પછી શું આવે? ઘરનો ઘ આવશે. હવે ચકલીનો ચ છે. હવે ચકલીના ચ પછી શું આવશે? ચ પછી અહીંયા છત્રીનો છ છે ને? તો ટીચરે અહીંયા પાંચ જ મૂળાક્ષર લખ્યા છે એક લાઈનમાં, હવે નીચેની લાઈનમાં લખે છે. તો ચકલીના ચ પછી અહીંયા આપણે છત્રીનો છ લખવાનો છે, હે ને? હવે છત્રીના છ પછી અહીંયા જલેબીનો જ આપેલો છે. હવે જલેબીના જ પછી ખાલી જગ્યા છે અને ટની પહેલા પણ ખાલી જગ્યા, એટલે આપણે જલેબીના જ પછીનો ને ટપાલીના ટ પહેલાનું એમ જોવાનું. આ જલેબીના જ પછી જબલાનો જ છે, ટપાલીના ટના પહેલા જબલાનો જ છે, ને? તો આપણે અહીંયા જબલાનો જ લખીશું. આમ કરીને અહીંયા આમ લીટી કરવાની, હે ને? હવે અહીંયા ટપાલીના ટ પછી શું આવશે ખાલી જગ્યામાં? ટપાલીના ટ પછી શું છે? આ ઠળિયાનો ઠ છે. હજી આપણે નાનો લખ્યો નથી, આજે તમને હું ગૂંટાવાની છું. પણ જુઓ અહીંયા તમને કમળનો ક લખતા આવડી ગયો છે, હે ને? તો આ રીતે આમ કમળનો ક કરીએ ને આપણે. કમળના ક માં શું કરીએ છીએ? વચ્ચે લીટી કરીએ છીએ. આમાં આપણે વચ્ચે લીટી નહીં કરવાની, અહીંયાથી લઈ અને અહીંયા બિંદુ ચોક કરી દેવાનું, હે ને? આ ઠળિયાનો ઠ થઈ જો. જુઓ આમ કરી પછી અહીંયાથી આ બિંદુ કરી દેવાનું. અહીંથી આટલું આમ બિંદુ કરીએ તો આ ઠળિયાનો ઠ ખોટો પડે. આવી રીતનો સાચો કહેવાય, આ ઠળિયાનો ઠ કહેવાય. શું કહેવાય? ઠળિયાનો ઠ. હવે એ જ રીતે આ લખું, એવી જ રીતે બીજી વાર છે. પણ આમાં જે મૂળાક્ષર લખેલા હતા એ આમાં લખેલા નથી, તો તમારે લખવાના, હે ને? ખટારાના ખોની પહેલા અહીંયા શું લખેલું છે? કમળનો ક આવે, તો અહીંયા કમળનો ક લખવાનો.
દાણા નાખો પછી શું આવે આવે ગણપતિ નો ગ હવે ગ ના ગ પછી અહીંયા શું લખ્યું આપણે ચકલી નો ચ જુઓ આ કૂટા મૂળ અક્ષર કહેવાય જે ટીચરે ના લખ્યા હોય એ તમારે લખવાના હવે આ છત્રી નો છ પછી શું આવશે જલેબી નો જ હવે જમલાના જ પછી અહીંયા શું આવશે ટપાલી નો ટ જુઓ અહીંયા બોર્ડ પર ટીચર લખે છે પણ ઘરે તો તમને મમ્મી જ ભણાવે એટલે મમ્મી તમને આવી રીતે એક એક ખાનું છોડી અને મૂળાક્ષર લખીને આપશે જે ખાનું છોડેલું હોય ખાલી જગ્યા હોય એમાં તમારે લખવાનું છે હવે તો બધાને લખતા આવડી ગયું છે એ ખૂટતો મૂળાક્ષર કહેવાય આ લીટી દોરેલી ખાલી જગ્યામાં તમે લખો એ ખૂટતો મૂળાક્ષર કહેવાય ખાલી જગ્યા પૂરો એમ હોય છે ને એવી રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે એટલે ખૂટતા મૂળાક્ષરો તમારે લખી દેવાના હે ને મમ્મી તમને લખીને આપશે એવી રીતે લખાવશે તમને મમ્મી તો તમારે એ રીતે લખવાનું છે હવે જુઓ અહીંયા આપણે ક થી ટ સુધી લખીએ હે ને એક એક લાઈન લખીએ ટીચરે કઈ રીતે શીખવાડ્યું પહેલા તો એ યાદ રાખવાનું છે કે ઉપરની લીટીને અડાડીને જ લખવાનું આપણે હે ને અને બીજી વાર લીટી આપણે પેન્સિલ ઉપાડતા નથી અમુક મૂળાક્ષરમાં જ પેન્સિલ ઉપાડવાની આવશે બાકી પેન્સિલ ઉપાડવાની નહીં અમુક અમુકમાં તો જો કમળ નોકો આખો આમ થઈ જાય પછી પેન્સિલ ઉપાડીને આની લીટી કરવાની આ રીતે કમળ નોકો લખાય હે ને જુઓ અને બોલતું જવાનું છે સાથે સાથે તમારે ક કમળ નોકો ક કબૂતર નોકો ક પર્વત નોકો ક કપ નોકો એ રીતે આપણે બોલતું જાય અને લખતું જવાનું છે હવે ખટારા નોકો જો આમાં પેન્સિલ નહીં ઉપાડવાની આવે અહીંયાથી આમ લઈશું એટલે સીધું આમ કરીને આમ કરીને એક જ વાર પેન્સિલ મૂકવાની અને લખી દેવાનો ખટારાનો ખ હે ને ખ ખડિયાનો ખ ખ ખટારાનો ખ ખ ખલનો ખ ખ ખીલીનો ખ ખ ખમીસનો ખ હવે શું આવ્યું ગણપતિના ઘની લાઈન તો એને આપણે અડધું ગોળ કરશું અને પછી પેન્સિલ ઉપાડીને દાદાની લાકડી કરીશું આ રીતે લખાય ગણપતિનો ગ હે ને આ ગણપતિનો ગ ગ ગરોળીનો ગ ગ ગધેડાનો ગ હે ને હવે પાછી ચકલીના ચમાને ઘરનો ઘ આવે પેલા એ આ અહીંયા પેન્સિલ નથી ઉપરથી જુઓ ઘરનો ઘ ઘડિયાનો ઘ ઘંટડીનો ઘ લખાઈ ગયું થઈ ગયું હવે ચકલીના ચાની લાઈન આવી જુઓ અહીંયા પણ નથી ઉપરથી પેન્સિલ એક જ લીટી પર એ જ લીટી પર આપણે આમ પાછું લાવીશું હે ને ઉપર લઈ ગઈ પછી બીજી લીટી થવા દેવાની નહીં એક જ લીટી કરવાની ચ ચકલી નો ચ ચ ચમચી નો ચ ચ ચકરડી નો ચ ચ ચકડવણ નો ચ હવે છત્રીના છ ની લાઈન જુઓ આમ કરીને અહીંયા ઉપર લઈ જઈને જ મીંડું કરવાનું હ જયારે શીખવાડી છે ને નીચે મીંડું કરે તો ખોટું પડે એમ એ આમ છત્રીનો છ કરવાનો છત્રીનો છ છ છતનો છ છ છીપનો છ હવે શું છે જલેબીનો જ જમરૂખનો જ જ ચોકરનો જ જ જગનો જ એ રીતે ટીચરે શીખવાડ્યું છે આગળ બિંદુ કરી પછી ચોગડે ચાર કરવાનો હ ચોગડો કરીને બિંદુ નહીં કરવાનું નહીતર એ રીતે ખોટો પડે હવે જગડાનો જ આવ્યો આ આમ આમ જગડાનો જ જ
જઈને નોકરું જવાનું. હવે શું આવ્યું? ટપાલી નો ટો. આ તો સાવ સહેલો છે. આમ કરીને આમ કરી દેવાનું. ટો ટપાલી નો ટો, ટો ટમેટા નો ટો. આમ વળાંક કરીને પછી બીજો વળાંક કરી દેવાનો. પેન્સિલ ઉપાડ્યા વિના થઈ ગયું. જુઓ પ થી ઢ સુધી આપણે એક એક લાઈન લખી છે ને. પહેલા આપણે એક લાઈન છોડી છોડીને લખતા હતા, હવે સળંગ લખ્યું છે ને, તો તમારે એક પાનામાં સળંગ થઈ જશે. આ એને ક થી ટ સુધી સળંગ લખવાનું છે. હવે આપણે લાઈન છોડવાની નથી. મમ્મી તમને એક લાઈન ઉપર લખીને આપે ને, તો તમારે નીચે નીચે લખતું જવાનું. અત્યારે આપણે ઊભી લાઈન લખીએ છીએ, પછી તમને આખું કોકો આવડી જશે. પછી તમને આડી લાઈનમાં હું લખતા શીખવાડીશ હે ને. તો પછી આડી લાઈન થી લખવાનો છે કક્કો. એકડામાં ઊભી લાઈન આવે, કક્કામાં આડી લાઈન આવે. હવે જુઓ, હવે અહીંયા આપણે શું કરીશું હે ને, શું કરીશું? અહીંયા ઘૂંટવાનું છે, તમને ખબર છે ને. જુઓ અઠડિયાનો ઠ ઘૂંટવાનો છે. આ ટીચરે અહીંયા શીખવાડ્યો ને, એ રીતે અહીંયાથી લેવાનું અને આમ લઈ પછી અહીંયાથી મીંડું કરીને અહીંયા ચોટાડી દેવાનું. પેન્સિલ ઉપાડવાની નહીં. ઠ અઠડિયાનો ઠ આ રીતે ઘૂંટવાનો, જાડો કરવાનો. મમ્મી તમને નોટબુકમાં એક મોટો લખીને આપશે, તો તમારે આ રીતે છૂક છૂક ગાડી જવા દેવાની પાટે પાટે અને ઘૂંટી નાખવાનો હે ને. પેન્સિલ ઉપાડ્યા વિના જ ઘૂંટવાનો અને અહીંયા આમ કરવાનું તમારે હે ને. જો થઈ ગયો જાડો, ફટાફટ ગૂંચજો અને ચોખ્ખું ઘૂંટવાનું. નોટબુકમાં ગંદુ કરવાનું નહીં. શરૂઆત કરવાની, પેન્સિલ મૂકવાની, પછી પૂરું થાય પછી પેન્સિલ ઉપાડવાની. થઈ ગયું? શું કહેવાય? ઠડિયાનો ઠ, ઠમડીનો ઠ, એને ઠેલણ ગાડીનો ઠ, એ થઈ ગયું, ઘૂંટાઈ ગયું. તો હવે જુઓ, તમારે તમને આ હોમવર્કમાં હવે લખવાનું છે. એમાં આપણે પહેલા તમે આમ લખી આપશે મમ્મી તમને હે ને, એચ ડબલ્યુ લખીને આપશે. તારીખ લખશે, તારીખ લખ્યા વિના તો હોમવર્ક કરવાનું જ નહીં. પછી ટીચર તમારી નોટબુકો જોશે. અહીં તમે આવશો ને, આપણી સ્કૂલ ચાલુ થશે એટલે ટીચર જોશે તમને કઈ તારીખે કયું હોમવર્ક કર્યું. એવી રીતે તો તમારે કેટલા પાના થયા? એક પાનામાં તમારે આ લખવાનું છે, બીજા પાનામાં ઠડિયાનો ઠ ઘૂંટવાનો છે મોટો, અને ત્રીજા પાનામાં મમ્મી તમને આ લખીને આપે, તો તમારે ખાલી જગ્યામાં ખોટા મૂળાક્ષરો લખવાના છે હે ને, અને આ મૂળાક્ષરો બોલવાના છે, ઓળખવાના છે હે ને. આટલું ફટાફટ હસતા હસતા રમતા રમતા કરી નાખજો અને બીજો પીરિયડ આવે ત્યાં સુધીમાં. અસ્તુ.